ત્રીજો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે કરવા જઈ રહી છું. અહીંયા તમને દેખાય છે પ્રમાણે માર્કેટ નું પિક્ચર છે, અહીંયા મેડિકલ સ્ટોર છે. તમારી ગ્રામર ની અંદર 92 કઈ છે જોજો, ખોલીને ફ્રૂટ સેલર છે, ક્લોથ શોપ છે, અહીંયા હોકર્સ છે, ટોયસ છે, વેજીટેબલ છે. તો સૌપ્રથમ આપણે કયું વાક્ય બનાવશું? મેં તમને કાલે કીધું તેમ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ માર્કેટ, આ બજારનું ચિત્ર છે. દેર આર ક્લોથ શોપ, શું છે ક્લોથ શોપ છે, ફ્રૂટ સ્ટોર છે, એન્ડ એ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ. માર્કેટમાં ક્લોથ શોપ છે, ફ્રૂટ સ્ટોર છે અને મેડિકલ સ્ટોર છે. તો હોકર્સ આર સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ડ્સ, હોકર્સ વેન્ડર છે તે યારી સાથે ઊભા છે. હોકર ઇઝ સેલિંગ ટોયસ, અહીંયા તમને દેખાય છે પ્રમાણે જો અહીંયા કાકી ગોલ બરાબર, તો તેઓ રમકડા વેચી રહ્યા છે. હી હેઝ અ ટોય ટ્રેન, એ બોલ, એ કાર, ગોલ એન્ડ મેની અધર ટોયસ. બરાબર, શું છે એની પાસે? રમકડાની ટ્રેન, દોડો, કાર એન્ડ રમકડા, ગોલ એન્ડ બિંગલી અને મેની અધર ટોયસ અને બીજા ઘણા બધા રમકડા. The traffic policeman is standing and controlling the traffic. મેં દેખાય છે તમને ટ્રાફિક પોલીસમેન. તો ટ્રાફિક પોલીસમેન છે ઊભા છે અને ટ્રાફિક નું કંટ્રોલિંગ છે કરી રહ્યા છે. A few cows are standing in the middle of the road. મિડલ એટલે વચ્ચે. અહીંયા દેખાય તમને તે થોડી ગાય છે, ગાયો એ રસ્તાની વચ્ચે છે ઊભી છે. Beggars are begging for alms. અહીંયા ભિખારી દેખાય છે, જે ભીખ માંગી રહ્યા છે. અને there is a clock tower in the market, માંડે clock tower. તો there is a clock tower in the market, માર્કેટમાં ઘડિયાળનો ટાવર છે. ફરીથી આ ચિત્ર છે એમાં જુઓ, મેડિકલ સ્ટોર છે, ક્લોથ શોપ છે, ફ્રૂટ સેલર સ્ટોર છે, પછી પોલીસમેન ઉભો છે, ગાય છે, રમકડા છે, બરાબર છે, ખેલીઓ છે, રમકડા છે, પોલીસમેન છે. તો આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ? મેં તમને કીધું એમ તો કે પહેલું સેન્ટેન્સ તો એ લખવાનું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ, જેનું ચિત્ર હોય લખવાનું. તો કે માર્કેટ, દેર આર ક્લોથ શોપ, ફ્રૂટ સ્ટોર એન્ડ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ. તો હોકર્સ આર સ્ટેન્ડિંગ ઇન ધેર કાર્સ. હોકર્સ એટલે ફેરિયાઓ છે, એ આ સાથે ઊભા છે. એ હોકર એટલે ફેરિયો છે, સેલિંગ હોય, સેલ એટલે વેચે, રમકડા વેચી રહ્યો છે. હી હેઝ અ ટોય ટ્રેન, રસ્તાની વચ્ચે માર્કેટમાં ક્લોક ટાવર છે, એટલે મળ્યાનો ટાવર છે, આ જે દેખાય છે તમને ચિત્રમાં. ત્યાર પછી આપણે ચોથું તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવા જઈ રહી છું. આ તમને ખ્યાલ આવે છે જે ચિત્ર જોઈને કે શેનું છે, એટલે દિવાળી સેલિબ્રેશન આવશે ને થોડા કે દિવાળી. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ દિવાળી સેલિબ્રેશન. પછી ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ મેની અર્થન લેમ્પ્સ. તમને ખ્યાલ છે મમ્મી માટીના કોળિયા છે બરાબર, એમાં દીવો પ્રગટાવીને બાર ઘરની બહાર છે મૂકે. અહીંયા પણ એક સ્ત્રી છે, અર્થન લેમ્પ લાઈટ કરી છે, દેખાય છે ને? એટલે હાઉસ ઘર છે એ અર્થન લેમ્પ છે, સળગાવે છે. એ વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, સ્ત્રી છે એ દરવાજા પાસે ઊભી છે. સી હેઝ એન અર્થન લેમ્પ ઇન હર હેન્ડ, તેની હાથમાં એક કોળિયું છે કે દીવાનું કોળિયું છે. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી. ડોર એટલે દરવાજો છે, ઘરનો જે દરવાજો છે એ ફેસ્ટન એટલે તોરણ, તોરણ અને મેરીગોલ્ડ કલગોટાના ફૂલો અને આસોપાલવના પાન વડે સજાવેલ છે. લીવ્સ ઓફ અશોકા ટ્રી એટલે આસોપાલવના પાન. ટુ ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. બે છોકરીઓ છે એ બેઠી છે, ત્યાં ઘરની રંગોળી કે રંગોળી કરી રહી છે, દેખાય છે ને ચિત્રમાં. They have bowls of different powder colors with them. જુદા જુદા powder colors છે એની પાસે, બાઉલમાં એટલે કે કટોરામાં છે. Children are bursting paper.
વિદ્યાર્થી નો આ હતો તમારું સી સોર પિક્ચર ડિસ્ક્રિપ્શન. This is a picture of a seesaw. There are four boats on the sea. It is evening. Sun was on the shade. Okay. Sunil and Radha are here. Some boys are playing volleyball on the beach. Beach upar thoda chhota chhota volleyball khel rahe hain. Some children are shoe kar rahe hain. Same pasand bana rahe hain. Few men and women are stroll on the beach. Beach upar chhe shoe kar rahe hain. Okay. Taking a stroll on the beach. तो बीच पर छे लड़का बन गया छे देर से के मन पर उठाली होश काट ले थोड़ा बाकी को छे अरे चिल्ड्रन आर एंजॉयिंग द राइड्स ऑफ दिस कार अरे बात तो छे आ उठ गाड़ी ने थोड़ा बाकी की व्यू पर सवारी करवानी होश मन ले या छे देखाय छे देर से गवर्नमेंट टू उगावन कोण छे देर से आइसक्रीम सेलर सेलर विक्रेता बेचना On the seas of the lake near our port, ice cream seller for check. So, as you know, I'm going to tell you a picture description check. Tamari Namari.